एक पेढ़ी जेने काली मजूरी करी, ज्ञान साथे पण ज्ञान वगर पण। पछीनी पेढ़ी जेने मजूरी करी पण ए मजूरी लेखे लागी, अने पछीनी पेढ़ी के जेने मजूरी शब्द साथे कई निस्बत ज नथी। एमणे कही ने कठियारानी वार्ता, हवे दाखला तरीके हुं मारा दीकराने के 17-18-15 वर्षना बाळकने वार्ता कहूँ के एक हतो कठियारो ने रोज लाकड़ा कापवा जाए। ओके, दैट्स हिज जॉब, एटलू तो करे ज ने। पॉइंट शुं छे? आखी वात धीरजथी सांभळी शके एटलो आ पेढ़ी पासे समय ज नथी। जल्दी बोल, त्यांथी ए चालू करे। આ પણ એક મજા છે, આ જલ્દી બોલ ક્યાંથી આવ્યું? કોઈએ કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે આ જલ્દી બોલ આવ્યું ક્યાંથી? આપણો 14-15-16 વર્ષનો દીકરો દીકરી આપણને કહે કે જલ્દી બોલ, આ જલ્દી બોલ છે ને એ જ્યારે સાવ નાનકડા હતા, 3 વર્ષના 5 વર્ષના, ત્યારે આપણે એને સવારે ઉઠાડીને પહેલા કહેતા હતા જલ્દી કર, તારી બસ આવી જશે, જલ્દી કર, જલ્દી ના, જલ્દી ખા, જલ્દી બ્રશ કર। આ જલ્દી કરાવવામાં હવે આપણને કહે છે કે જલ્દી કર। આપણી પહેલાની પેઢી જે લોકો 60માં છે 70માં છે, એમની પાસે ખૂબ સમય છે, કારણ કે એમણે કોઈ દિવસ આપણને નથી કહ્યું કે જલ્દી કર। જે લોકો 40-50ની ઉંમરમાં છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ એરામાં છે। કેમ? તો કે એ લોકો બાજુના ઘરમાં ટેલિવિઝન જોવા જતા હતા, બ્લેક એન્ડ વ્હાઈટ। એ લોકોએ રવિવારની ફિલ્મ અને ગુરુવારનું ચિત્રાહાર જોયું છે। એ લોકોએ બિનાકા ગીતમાલા સાંભળી છે, સિલોન પકડવાની ટ્રાય કરીને એ લોકોએ બહુ, અને ત્યાંથી શરૂ કરીને હવે એ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ સુધી ભાગ્યા છે સ્પીડમાં। એમણે સ્ટેટોસ્કોપ્સથી ઇન્ટર્નશિપ કરી છે, એમણે સાવ જુદા પ્રકારનું મેડિસિન જોયું છે, અને એ સાવ જુદા પ્રકારનું મેડિસિન જોઈ રહ્યા છે। આ આજની પેઢી છે, એમણે એટલી સ્પીડમાં નીકળવાનું છે, એને સમયે કહ્યું છે જલ્દી કર, એને મા બાપે નથી કહ્યું જલ્દી કર, એને સમયે કહ્યું છે કે જલ્દી કર, કારણ કે જો એ કદમ નહીં મિલાવે તો એની ટેકનોલોજી બીજા લોકોની ટેકનોલોજીથી પાછળ રહી જશે। સિઝેરિયન ઓપરેશનનું બિકિની કટ એ અમુક ડોક્ટર્સને હવે ખબર પડી છે। અમેરિકાથી જ્યારે આ બિકિની કટ આવ્યો ત્યારે એ આખી એક નવી ટ્રેન્ડ લઈને આવ્યો, ઊભો કટ નહીં મૂકવાનો। કેમ? તો કે સાડી લો વેસ્ટ પહેરવી હોય તો ન દેખાય, આખો થોટ જ નવેસરથી આવ્યો કે લોવેસ્ટ સાડી જ નવેસરથી આવી, સ્ટ્રેચ માર્ક્સ ન રહેવા જોઈએ। આ આખી એક નવો કોન્સેપ્ટ દાખલ થયો, લાઇપોસક્શન નવું આવ્યું, ટમી ટકિન નવું આવ્યું, અને આ બધું જો નહીં થઈ શકે તો ક્યાંક કશુંક ખૂટશે પ્રેક્ટિસમાં, પેશન્સમાં, અને સાથે સાથે પરિવારમાં, કારણ કે બાકીના લોકો આગળ નીકળી ગયા છે। બહુ બહુ રસપ્રદ વિસ્તારમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, બહુ રસપ્રદ ટ્રાન્ઝિશન છે સમયનું, સંબંધોનું અને વ્યવસાયનું। સંબંધોનું એટલા માટે કે જો એ આ ટેકનોલોજી સાથે કદમ નહીં મિલાવે, જો એ આટલો સમય પોતાના વ્યવસાયને નહીં આપે તો એ વ્યવસાયમાં ક્યાંક પાછળ પડશે, અને જો એ આટલો સમય એના વ્યવસાયને આપશે, જો એ સતત એના વ્યવસાય સાથે જોડાયેલા રહેશે, જો સતત અપડેટ થતા રહેશે, જો સતત મહેનત કરતા રહેશે, તો એના પરિવારમાં ક્યાંક કશું ખૂટી જશે। આખો દિવસ તમે તો ત્યાં જો છો, આવું બહુ શાંતિથી પત્ની કહી શકે, અથવા જો પત્ની આ પ્રકારની એમ્બિશિયસ હોય, ટેકનોલોજી સાથે જોડાવા માંગતી હોય, બહુ મહેનત કરતી હોય, તો એણે પણ આ સાંભળવું પડે છે। આજથી થોડા વર્ષો પહેલા સુધી સ્ત્રીની કારકિર્દી એવો શબ્દ કોઈએ સાંભળ્યો જ નહોતો। ડોક્ટર, એન્જિનિયર હોય, અમારે મારો એક મિત્ર છે વત્સલ પટેલ, એ કે અમારા આખી એન્જિનિયરિંગ કોલેજમાં 3 છોકરીઓ હોય,
એટલે ત્રણ જ છોકરીઓ આખી બેચમાં હોય, બાકીની બાકીના છોકરાઓ જ હોય. આજે એન્જિનિયરિંગ કોલેજમાં અડધો અડધ અથવા 60% છોકરીઓ છે. સિવિલ એન્જિનિયરિંગ કરે છે છોકરીઓ, ઓર્થોપેડિકમાં જાય છે છોકરીઓ. પહેલાં ઓર્થોપેડિક એ પુરુષોનો વ્યવસાય હતો, કોઈને કોઈને એ દિશામાં કશું કરવાનો રસ જ નહોતો. સ્ત્રીઓ જનરલ સર્જન હોય જ નહીં એવી એક માનસિકતા હતી. હવે સ્ત્રીઓ જનરલ સર્જરીમાં જવા માંગે છે, કરવા માંગે છે. સ્ત્રીઓ માટે ઓફ્થલ્મોલોજી હોય, ફલા ઇમરજન્સી ન આવે, ગાયનેકોલોજી સિવાયના વિષયો જેમાં ઇમરજન્સી ન આવે સ્ત્રીઓ કરે. આવા ટ્રેન્ડમાંથી નીકળીને હવે દેર આર ડોક્ટર્સ ઓફ એવરી સ્ટેજ એન્ડ એવરી આસ્પેક્ટ એન્ડ એવરી લિટલ થિંગ વેર વિમેન વોન્ટ ટુ એન્ટર ધી એવરી એરિયા દેટ મેન હેવ અચીવડ, વિમેન વોન્ટ ટુ ગો ધેર, ટચ, ફીલ, નો, અચીવ, પ્રૂફ, એન્ડ વાય નોટ. સો આને યુદ્ધ તરીકે જોવાને બદલે, અથવા આને સમોવડા થવાની એક ખેવના તરીકે જોવાને બદલે, અથવા આને હરીફાઈ તરીકે જોવાને બદલે, આવતીકાલની પેઢી આને એક નવા બદલાવ તરીકે જુએ છે. આજની પેઢીને હજી આમાં કશેક સમોવડા થવાની ગંધ આવે છે. આપણે આવતીકાલના લોકોને જોઈએ, યંગ છોકરાઓને, તો એટલું એ લોકો પાસે ફ્રેન્ડશીપ વિશેનો જે ખ્યાલ છે એ કદાચ આપણે અચીવ જ નથી કરી શકે. આપણે મારા દીકરાને જ, છોકરીઓ આવતી જતી હોય, 18 વર્ષનું છે અને અવર જવર કરતી હોય દીકરીઓ બધી બીજી એની બહેનપણીઓને, હું એમ કહું કે આ તારી ગર્લફ્રેન્ડ છે કે શટ અપ, જેટલી છોકરીઓ ઘેર આવે એટલી ગર્લફ્રેન્ડ થોડી હોય. આ આ આખી વાત સાથે જો આપણે જોડાઈ શકીએ તો નવી પેઢી પાસે કેટલું બધું છે આપવાનું. પ્રામાણિકતા છે, પૂર્ણપણે ચોખ્ખા છે એ લોકો. સિગરેટ પીતો હોય અને તમે એકાદવાર એને પૂછી નાખો કે હે દીકરા સિગરેટ પીએ છે, સમટાઈમ્સ આવું કહેતા એને એને સહેજ પણ ક્ષોભ નથી થતો, કારણ કે સત્ય બોલે છે. જે લોકો 40-50માં છે એ આખી પેઢી દંભ સાથે ખૂબ જલ્દી જોડાઈ. એ પેઢીમાં શરાબ સિગરેટ ખરાબ છે એવી એમને ખબર હતી, અને છતાંય એ એક્સપ્લોર કરવાની એમને ઈચ્છા હતી. એટલે સંસ્કાર અને સુખ, સંસ્કાર અને સાહસ, સંસ્કાર અને સગવડની વચ્ચે ક્યાંક એ પેઢી ઝૂલતી રહી. મમ્મી પપ્પાને ખબર ના પડવી જોઈએ કે આપણે દારૂ પીએ છીએ. મમ્મી પપ્પાને ખબર હોય જ, આ દુનિયાના કોઈ મા બાપ એવા નથી કે જે એના છોકરાને ઓળખે નહીં. એ બિચારા એમની ગરિમામાં તમને કંઈ પૂછે નહીં, અને તમે તમારી દંભમાં એમને કંઈ કહો નહીં, ને બધું તેરી બી ચૂપ મેરી બી ચૂપ ભીનું સંકેલીને વાળીને મૂકી દેવાનું. પણ બાકી એકચ્યુઅલી બધાને બધી ખબર જ હોય છે, મજા એ છે. અને હવે આજની પેઢી છે કે જે તમને એમ કે પૈસા આપ પછી આના આટલામાં થોડી સનબર્નમાં થાય, બિયર જ ત્યાં તો 250 રૂપિયાનો હશે. હું એવું માનું છું કે આજની પેઢી સાથે કામ પાડવું હોય ને તો આપણે પણ એટલા નિખાલસ, એટલા પ્રામાણિક, એટલા શુદ્ધ થવું પડશે. આપણે આપણા છોકરાઓને એવું કહીએ છીએ કે તું સાચું બોલ, હું તને માફ કરી દઈશ. આ પહેલું વાક્ય આપણે એને કહીએ. જો બેટા, મમ્માને બધું સાચું કહેવાનું, પણ જો એણે ભૂલમાં તમને એમ કહ્યું કે મેં આજે સિગરેટ પીધી, બેટા સિગરેટ તો કંઈ પછી જે ત્યાંથી શરૂ થાય એને સાચું બોલ્યા પર અફસોસ કરાવીને જ છોડીએ આપણે. આ જે આખી મેન્ટાલિટી છે, આ જે આખી માનસિકતાઓના સ્તર છે, આમાં કોઈ ખરાબ નથી, કોઈ સારું નથી, બધા જ પોતાની જગ્યાએ સાચા છે. મજા ત્યાંથી શરૂ થાય છે. એવરીબડી ઇઝ રાઇટ વેર ધે આર બીકોઝ ધે હેવ ધેર અપબ્રિંગિંગ, ધેર મેન્ટલ ફ્રેમ્સ, their social responsibilities, their surroundings, their peer pressures. આ બધાની સાથે જોડાયેલા રહીને તમારે નવી પેઢી સાથે એક નવા પ્રકારનો સંબંધ જોડવાનો છે. અને આ આપણા પેરેન્ટ્સે પણ કર્યું છે, આપણે કરી રહ્યા છીએ, અને આપણા પછીની પેઢી પણ કરશે. હું ઘણી વાર મજાક કરું છું કે હવેની જે પુત્રવધુઓ આવશે ને એ ઘરમાં દાખલ થતાની સાથે પૂછશે કે આ 5:30 વાગ્યાનો આવ્યો છે, કશું કર્યું નથી, બેસી રહ્યો છું. અને હું માનું છું કે આ બહુ સ્વાભાવિક બદલાવ આવશે. આને વિશે બહુ અકળાઈ જવાથી જે મમ્મીઓએ પોતાના દીકરાને દૂધનો ગ્લાસ કરેક્ટ ટેમ્પરેચર પર ઠંડો પાડીને બનાવીને આપ્યો છે,
એટલે ગરમ દૂધ થાળીમાં ઠંડુ પાડવાનું, પછી એને બોનવિટા નાખીને આપવાનું કે તરત પી શકે, ઠંડુ પડે ત્યાં સુધી પણ એને પ્રતીક્ષા ન કરવી પડે, એવી મમ્મીઓ માટે આ આઘાતજનક પરિસ્થિતિ હશે. કે એની વહુ આવીને એમ કે, એની એની વહુ એક મારા મારા પોતાના કઝિન, એના એનો દીકરો પરણ્યો કેનેડામાં અને ઉત્સાહથી અહીંથી ગયા અને એટલા આનંદથી આમ, કારણ કે એમના પત્ની નથી, મારા ભાભી નથી, સો હી થોટ કે હવે તો હું પાછો જ નહીં આવું, ને ફ્લેટ ભાડે આપી દીધો ને બધું, અહીંથી સંકેલીને કેનેડા ગયા અને ત્રીજે મહિને પાછા આવી ગયા. સો આઈ વોઝ વન્ડરિંગ કે શું થયું એમ, એટલે કે ઘરમાં વહુ ચડ્ડી પહેરીને ફરે તો આપણાથી તો કંઈ જોવાય. પણ એ ભૂલી ગયા કે ચડ્ડી પહેરેલી એમની વહુ એમને ગરમ ગરમ રોટલી જમાડતી હતી. આપણી માન્યતાઓ કેટલી ગૂંચવાડા ભરેલી છે એ બહુ અગત્યનું છે. વહુ શું પહેરે છે એ અગત્યનું છે, કે વહુ કેવી છે એ અગત્યનું છે. એને જે ગમે તે પહેરે, એની અંદર એ ઇમોશન છે કે ભાઈ આ અમારી સાથે રહે છે, એમને ગુજરાતી ખાવાનું ફાવે છે. તો સાંજના એક ટાઈમ એ છોકરી નોકરી કરતી કેનેડામાં 30 માઇલ ગાડી ચલાવીને પાછી આવીને પણ તમારે માટે ગુજરાતી રાંધે છે. ઇઝન્ટ ધેટ ઇમ્પોર્ટન્ટ? ઓ વોટ ઇઝ શી વેરિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હાઉ આર વી લુકિંગ એટ થિંગ્સ? સો પ્રોબેબલી ઓલ વી નીડ ટુ ડૂ ઇઝ ક્લીન અવર ગ્લાસીસ એન્ડ લુક એટ લાઈફ લિટલ ડિફરન્ટલી. એક પતિ પત્ની રોજ અગાશીમાં બેસીને, પોતાની ગેલેરીમાં બેસીને ચા પીએ, અને પત્ની રોજ કે આ સામેવાળા છે ને બહુ ગંદા કપડાં ધુએ છે. એ જ સમયે સામેવાળાની પત્નીનો કપડાં સૂકવવાનો અને આ બહેનનો ચા પીવાનો, એટલે રોજ કે આ યાર આ બાઈ કપડાં કેવા ગંદા ધુએ છે. પછી એક દિવસ એ લોકો ચા પીતા હતા અને પેલા બહેને કપડાં સૂકવ્યા અને આમણે કહ્યું કે જો આજે કેટલા સરસ કપડાં ધોયા છે. એટલે પતિએ હસીને કહ્યું કે મેં આજે કાચ સાફ કર્યો છે. હું માનું છું આટલું જ અગત્યનું હોય છે કાચ સાફ કરવા પૂરતું. સામેવાળા કેવા કપડાં ધુએ છે એની સમજ આપણા કાચ કેવા છે ને એના ઉપર છે. કુદરતને પણ એકની એક વસ્તુ નથી ગમતી, એ પણ પાંદડા ખેરવી નાખે, નવા લઈ આવે. રોજ એકનો એક સૂર્યોદય થાય છે. તમે ગઈકાલે જોયો તો એવો જ સનરાઈઝ આજે મળશે, ગઈકાલે પડ્યો તો એવો જ વરસાદ આજે પડે છે. ખરી ગયેલા પાંદડા જ્યાંથી ખર્યા છે ત્યાં જ ફરી આવે છે, જેવા ખર્યા છે એવા આવે છે. મોરના પીછા ખરી જાય તો એટલી જ સંખ્યામાં એવા જ પીછા ફરી આવે છે. કુદરત પોતે જ કેટલો બધો બદલાવ માંગે છે, તો પેઢી દર પેઢી બદલાવ આવે અને નવી જનરેશનને નવી રીતે તૈયાર કરીને હાઈટેક જનરેશનને તમારા સુધી મોકલે છે, એ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક ગૂગલની એડ બહુ સરસ આવે છે, બાળક જન્મે અને તરત જ ઓનલાઈન જાય છે. મને બહુ ગમે છે એ એડ. તમે આજના છોકરાઓને પૂછો ને કે બેટા ફલાણું પિક્ચર ક્યાં ચાલે છે, હું આજે પણ અમદાવાદ મિરર શોધું છું, ને મારો દીકરો તરત આમ કરીને હું મિરરમાં જોઉં એ પહેલાં મને કે, હજી હું મિરરમાં શોધી શકું એ પહેલાં એના ફોન પર એ મને 6 થિયેટર કે એના 12 શોઝ કે એનું ફલાણું કે એનું આ કે. આપણે ફરિયાદ એવી કરીએ છીએ કે નવી પેઢી વાંચતી નથી. એ નથી વાંચતી એવું નથી, એ એના ફોન પર ન્યૂઝ વાંચે છે. એ છાપા નથી ખોલતી, વાત સાચી. એ પુસ્તક નથી ખોલતી, વાત સાચી. પણ એની પાસે આપણાથી વધારે ઇન્ફોર્મેશન છે એ પણ એટલી જ સાચી વાત છે. અને જેની પાસે પુષ્કળ માહિતીનો ભરાવો છે એને શું શીખવી શકાય એ આપણે બહુ અગત્યની વાત સમજવાની છે. એને સિલેક્શન શીખવી શકાય. એની પાસે ઇન્ફોર્મેશન તો છે જ, એને તમે ઇન્ફોર્મેશન નહીં આપી શકો. એક કઠિયારો હતો ને રોજ લાકડા કાપવા જાય તો એને ખબર જ છે કે એ કઠિયારો તો એની જોબ છે એટલે લાકડા જ કાપે ને, બીજું શું કરે. એ થોડી કૂક છે તો રેસ્ટોરન્ટમાં જઈને રસોઈ કરે તો કરેક્ટ, એને ખબર છે કોની જોબ શું છે. 3 વર્ષના બાળકને ખબર છે કે કોબલર કોણ છે ને ધોબી કોણ છે ને આ સ્મિથ કોણ છે ને ફલાણો કોણ છે. સો હી ઇઝ વેરી ક્લિયર ઇન હિઝ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ક્લિયર. ઓલ વી કેન ટીચ ઇઝ ટુ બાયફર્કેટ ધ ઇન્ફોર્મેશન, the utilization of information and how and where that information can help him or her. That's what probably we can teach the child. એને જે ઇન્ફોર્મેશન ખબર છે એ જ ઇન્ફોર્મેશન તમે એને વેબસાઇટ પર ફરી એકવાર બતાવો કે જો કેન્સરમાં આવું થાય
હવે પી સિગરેટ, જે આપણે નથી કરતા. આપણને હજી ભાષણ આપવામાં જ મજા આવે છે. એક પતિ એક ભાઈ રાત્રે 2-2:30 વાગે ચાલીને જતા હતા, પીધેલા હતા, એટલે પોલીસે એને રોક્યા અને એને કહ્યું કે અત્યારે ક્યાં જાય છે. એટલે પેલા એ કહ્યું કે દારૂબંધી પર ભાષણ સાંભળવા. એટલી નમ્રતાથી એને કહ્યું. એટલે પોલીસે એને કહ્યું કે અત્યારે 2:30 વાગે રાતે કોણ ભાષણ આપે, તમારે સાંભળવું છે, તમે પણ ચાલો, મારે ઘેર છે. એને જે ખબર છે ને એ આપણે ખાલી એન્હાન્સ કરી આપવાનું છે. આપણે જ્યારે નાના હતા ત્યારે બહાર જમવા પેરેન્ટ્સ લઈ જાય તો ઢોસો મળે, સેન્ડવિચ મળે, ભેળ મળે, બહુ બહુ ફેન્સી જગ્યા હોય તો પિઝા મળે, વાત પૂરી થઈ. એની બહાર કંઈ હતું જ નહીં, પાવભાજી મળે. આજનું બાળક બહાર જમવા નીકળે ને તો ચાઇનીઝ, લેબનીઝ, જાપનીઝ, વેજ, નોનવેજ, ફલાણું, ઢીકણું, એની પાસે એટલું ઓપ્શન છે. અને એ ફૂડ માટેના જોઈન્ટ્સના પણ અલગ અલગ ઓપ્શન છે. આટલી મોટી પસંદગીની વિશાળ શ્રેણી જેની પાસે છે એને તમે જ્યારે પસંદગી કરતા શીખવી દેશો ને ત્યારે એ બાળક એની જિંદગીમાં કદી ભૂલ નહીં કરે. આપણે એને પસંદગી કરતા શીખવવાનું છે. ખરેખર માણસ પાસે એટલું જ હોય છે વિકલ્પ. તમે વિચારી જુઓ અત્યારે તમારી જિંદગી વિશે, તો જ્યારે જ્યારે તમારી સામે સવાલ આવ્યો કે જ્યારે જ્યારે તમારી સામે ગૂંચવણ આવી કે જ્યારે જ્યારે તમારી સામે એક સમસ્યા આવીને ઊભી રહી ત્યારે તમારા હાથમાં શું હતું? વિકલ્પ, ધીસ સાઈડ ઓર ધેટ સાઈડ. એ પ્રણય સંબંધ તૂટવાથી શરૂ કરીને, પ્રણય સંબંધ બાંધવાથી શરૂ કરીને, લગ્ન કરવાથી શરૂ કરીને, ક્લિનિક શરૂ કરવાથી શરૂ કરીને, નોકરી કરવાથી શરૂ કરીને, છૂટાછેડા લેવા સુધી તમામ જગ્યાએ તમારી પાસે માત્ર વિકલ્પ હતો અને એ વિકલ્પ સાથે જોડાયેલા પરિણામ હતા જેને તમે એસેસ કર્યા. મેં પણ. અને એસેસ કરીને આપણે એ સમયનો યોગ્ય વિકલ્પ પસંદ કર્યો, ઉપલબ્ધ રીઝનિંગ સાથે, ઉપલબ્ધ પરિણામની માહિતી સાથે. ધેટ્સ વોટ વી હેવ ડન ઓલ અવર લાઈવ્સ. એ પરિણામો વિશેની જેટલી માહિતી આપણી પાસે હતી એના કરતાં નવી પેઢી પાસે વધારે છે. હું આમ કરીશ તો આમ થશે એવી એને ખબર જ છે. આ આ એવી પેઢી હવે આવી રહી છે કે જેની પાસે એક અદ્ભુત વિશાળ શ્રેણી જ્ઞાનની છે, સમજ આપવાની છે. પિતા પાસે અનુભવ હોય છે, એ અનુભવ તમે બહુ આનંદથી એને આપવા જાઓ કે જો બેટા આમ કરીશ ને તો આમ થશે. આઈ નો. હવે આ જે આઈ નો છે ને એ આઈ નોની સાથે જોડાયેલી એક વાત છે જે બહુ અગત્યની છે અને જે આપણે એને કહેવાનું ચૂકી જઈએ છીએ કે આઈ એમ શ્યોર યુ નો બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ મસ્ટ નો દેટ આઈ ઓલ્સો નો ધીસ. આપણે બધા જ આપણા માતા પિતા પાસેથી શું મેળવ્યું એવો સવાલ જો ખરેખર આપણે આપણી જાતને પૂછીએ તો આપણી પાસે બે જ વસ્તુ છે, એક સમજ ને એક સંસ્કાર. સંપત્તિ, સગવડો તો બધા માતા પિતા પોતાના બાળકને યથાશક્તિમતી આપે જ છે. આ દુનિયાનો કોઈ મા બાપ એવા નથી કે જે પોતાના સંતાનને એમ કે ના હો દોસ્ત હું એસીમાં સુઈશ, તારે બહાર ગરમીમાં સુવું. કોઈ માતા પિતા એવી ટ્રેનિંગ નથી આપતા. વાહન હોય અને મા બાપ એમ કે ના બેટા વાહન અહીંયા મૂકો અને ચાલીને જાઓ, આવા આવા મા બાપ તો બહુ રેર હોય. બિચારા પોતે પોતાનું વાહન આપી દે અને એમ કે હું ચાલીને જઈશ, તું તારે પહોંચ, તારે જલ્દી પહોંચવાનું છે. મોટા ભાગના માતા પિતા આવા જ હોય છે. એ આપણા માતા પિતા હતા, આપણે હતા કે કદાચ આપણા બાળકો પણ હશે. એ મા બાપ થાય એટલે બદલાઈ જ જાય. દરેક સંતાનના જન્મ સાથે મા બાપનો પણ જન્મ થાય છે. એ વખતે પુરુષ અને સ્ત્રી હોય છે, પછી એક માતા પિતાનો જન્મ થાય છે. સો એ માતા પિતા જેવા જન્મે એવી એમની સમજ, એમની કરુણા, એમનો સ્નેહ, એમનું વાલ એ જ એમની સાથે જ જન્મ લેતું હોય છે. અગત્યનું એ છે કે આપણે જ્યારે આપણા સંતાનો સાથે, જે લોકો 40s-50s સ્પેશિયલી છે, એ લોકો જ્યારે એમના સંતાનો સાથે ડીલ કરે છે ત્યારે ભૂલી જાય છે કે એમના માતા પિતાએ એમને કેટલી છૂટ આપેલી. આપણું બાળક હજી 45નું નથી, 50નું નથી, એટલે એને નથી ખબર કે 50ના થવું એટલે શું. પણ આપણને તો ચોક્કસ ખબર છે કે 70ના હોવું એટલે શું. આપણે તો એ બધું જ કર્યું છે જે અત્યારે કરી રહ્યું છે.
આપણે સડનલી ડાયા થઈ ગયા છીએ. આપણને સડનલી એમ થયું છે કે આમ ન કરાય, પણ એમ તો આપણે કરેલું, એનું શું? આ ડાપણ હવે આવ્યું છે અને એ ડાપણ એનામાં આજે હમણાં જ આવી જાય એવું આપણે ઈચ્છીએ છીએ. એનું કારણ એ છે કે આપણે સમયની દોડમાં ભાગ્યા, આપણે બધું જલ્દી જલ્દી કર્યું, એટલે આપણું બાળક પણ જલ્દી જલ્દી મોટું થઈ જાય એવી આપણી ઈચ્છા છે. પણ એ તો 17 વર્ષે 17નું જ રહેશે, એ નહીં થાય 47નું. આપણે માથા પટકીને મરી જઈશું ને તો પણ એનામાં 47ની સમજ નહીં આવે, 17નું જ છે ને 17નું જ રહેશે ને 17 જેવું જ વર્તશે. ચડ્ડીવાળા પેલા બરમુડા પહેરીને લગ્નમાં આવવાનું કહેશે જ. એટલે એ વખતે આવું પહેરાય કરીને એને એક ભાષણ આપવાને બદલે આપણે એવું કહી શકીએ કે બેટા દરેક પ્રસંગનો એક ડ્રેસ હોય, તું પહેરે તો અમને ગમશે, બાકી બધા ત્યાં તને જોશે. આમાં આમાં સમસ્યા એ છે કે આપણે બાકી બધું જ કહીએ છે, જે કહેવાનું છે એ નથી કહેતા. ફોન અપાવીએ ને મોંઘો ત્યારે આપણે એને કહીએ કે આ 50,000નો ફોન છે, હા સાચવજે, કોઈ ના નાખતો, તારી ટેવ મુજબ મૂકી નહીં દેતો ગમે તેમ, તને તો પૈસાની કિંમત જ નથી. વેરી ગુડ, આપણે એને કહી જ દીધું કે તને પૈસાની કિંમત નથી. આપણે એને માટે દરવાજો ખોલી નાખ્યો. એને બદલે જો આપણે એમ કહીએ કે બેટા આ પૈસા કમાવા માટે મારે આટલું આટલું કામ કરવું પડે છે, હેવ વેલ્યુ ફોર મની, મેં નથી વાપર્યો 50,000નો ફોન, પણ તને આપું છું કારણ કે તું આનંદથી વાપરે છે ને, તને તું આના વધારે ફીચર્સનો ઉપયોગ કરી શકીશ, હું નહીં કરી શકું, સો યુઝ ઇટ બટ ટેક કેર. પણ આપણાથી તો એ થતું નથી. આપણે એટલા ઉતાવળમાં છીએ કે જે થયું જ નથી ને એ આપણે હમણાં જ કહી દેવું છે. એક પપ્પા બહારગામ જતા હતા, એણે એના છોકરાને ખૂબ માર્યો, એટલે બધાને ખબર જ છે. એટલે એના છોકરાએ પૂછ્યું કે મને માર્યો કેમ, એટલે એના પપ્પાએ કહ્યું કે તારું રિઝલ્ટ આવશે ત્યારે હું ઘેર નહીં આવું. This is what we are. Think about it. I'm just putting a thought to the entire generation which is aaj. Aaj baalakone jo tame responsibility aapo, jawabdari j nathi leto, pan tame aapi j nathi. મમ્મી ટુ વ્હીલર લઈને બ્રેડ લઈ આવે, પણ એમ ન કહે કે બેટા તું બહાર જાય છે તો બ્રેડ લેતો આવજે, અને ન લાવે તો એકલી ભાજી ખાય, અથવા એને પૂછવાનું કે હું રોટલી કરી આપું તને, તું લાવ્યો નહીં, તને પાઉ લાવવાનું કહેલું બેટા. બડબડ કરતી મમ્મી એકલી જાય, તમે એને રિસ્પોન્સિબિલિટી આપતા નથી. રિસ્પોન્સિબિલિટી આપ્યા પછી એટલી પ્રતીક્ષા કરવાની આપણી ધીરજ નથી કે લાવે છે કે નથી લાવતો, અને ન લાવે તો એકવાર એ સફર કરે, કરવા દો, એમાં શું વાંધો. પાઉ વગર ભાજી ખાશે તો કોઈ આજ સુધી મર્યાના કિસ્સા મને ખબર નથી. આપણે એને બધું જ આપવું છે, આપણી જાતે આપવું છે, અને પછી એની એ મજા કરે છે એનો આપણને વાંધો છે. થિંક અબાઉટ ધીસ. એ એટલા માટે વાંધો છે કારણ કે આ મજા આપણે નથી કરી. સત્તર વર્ષની ઉંમરે આપણે આમ પૈસા નથી વાપર્યા, એ વાપરે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જ આપ્યા છે. આપણા અભાવો, આપણી અંદર રહેલી બાળપણની એ સ્મૃતિઓ, આપણી અંદર રહેલી ટીનેજની એ તકલીફો ક્યાંક ને ક્યાંક જાગીને પાછી આવે છે, અને આપણા જ સંતાનને મજા કરતા જોઈને આપણને થાય છે કે બોલો કેટલા જલસા કરે છે, પણ કરે જ ને, તમે જ કરાવો છો. તમે નહીં અપાવો તો એની પાસે ગાડી ક્યાંથી આવશે? પછી એ ગાડી લઈને રાત્રે 11 વાગે બહાર જાય ત્યારે આપણને વાંધો પડે, પણ આપણે આપી, હવે એ વાપરે છે, એ બેની વચ્ચે કંઈ નથી. આ ટીવી નથી કે રિમોટ કંટ્રોલથી ચેનલ બદલાય, આ સંતાન છે. એને એની પોતાની માન્યતાઓ છે, પોતાની ઝંખનાઓ છે, પોતાની ઈચ્છાઓ છે, પોતાની બુદ્ધિ છે, એની પાસે એની પોતાની માહિતી છે, એનું પોતાનું ઇન્ટેલિજન્સ છે, ને આપણાથી થોડું વધારે છે. એ પણ સ્વીકારી જ લેવાનું.
એક તરફથી આપણે એને ખખડાવીએ કે મને તારાથી વધારે સમજ પડે છે, હું તારી માં છું, અને પછી નવો ફોન આવે ત્યારે આપણે ગરીબડા થઈને એની પાસે જઈએ કે મને આ શીખવને. અને આપણો સાહેબ હોય એવી રીતે આમ કરીને જો This is where the fun comes in. હવે આ જ બધી વાતો જે આપણે અત્યારે હસીને કરીએ છીએ એની પાછળ જાઓ અને તમારા ઘરમાં થયેલા પ્રસંગોને યાદ કરો, અને આ દરેક વખતે આપણું ઇરિટેશન કેટલું હતું એ યાદ કરો. આપણે કયા સૂરમાં એની સાથે, કાળી પાંચથી તો ડિસ્કશન શરૂ થાય, મિનિમમ ડેસિબલ ત્યાંથી શરૂ થાય, પહેલી બૂમ જે આપણે એને એક. આજે મારે એક બહુ અદ્ભુત સજેશન અહીંથી આપવું છે. જે જે લોકો યુટ્યુબ સાથે જોડાયેલા હોય અથવા ટેકનો સેવી હોય એ બધા પાર્લે પટેલ નામના એક દીકરાને, છોકરો છે નાનકડો, એને જોજો. એણે એક ગુજરાતી મધર ઉપર વિડીયો કર્યો છે. હી ઇઝ એન અમેરિકન બોય, ગુજરાતી અમેરિકન. પ્લીઝ વોચ દેટ વિડીયો એન્ડ આઈ થિંક વોટ હી સેઝ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એન્ડ સો વેરી ટ્રુ એન્ડ રિયલ, કનેક્ટિંગ સ્ટ્રેટ અવે ટુ ધી મધર્સ ઓફ ટુડેઝ જનરેશન. બહુ સુંદર, પાર્લે પટેલ કરીને એક છોકરો છે, યંગ, 17, એન્ડ વોટ અ વિડીયો ઇટ ઇઝ. એ દરેક મમ્મી પહેલી બૂમ પાડે ને, ચાલો બેટા 8:30 થયા, ત્યારે સૂર એટલો મીઠો હોય, અને 3 મિનિટ પછીનો જે સૂર હોય ને એમાં તો ટક 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 સૂર બદલાઈ જાય. અને એને એને ખબર જ છે હવે કે આ આ ડેસિબલ પર જ્યાં સુધી અવાજ ના આવે ત્યાં સુધી મારે ઉઠવાની જરૂર નથી. અહીંથી આ આ જગ્યા મારી વોર્નિંગ બેલ છે, એટલે ત્યાં સુધી શાંત છે એને. અને દરેક વખતે વોર્નિંગ બેલની લિમિટ એક્સટેન્ડ થતી જાય છે, એને પણ ખબર છે. એ ઘરેથી નીકળતી વખતે આપણને કહે છે હું 11 વાગે આવી જઈશ, એટલે એને ખબર જ છે કે આપણે 11:30 પહેલાં તો એને ફોન નહીં જ કરીએ, એટલે 1/2 કલાકનો માર્જિનલ ટાઈમ તો એને ખરીદ્યો. આ આ આ બધું એને આપણે શીખવીએ છીએ. એને બદલે એ આપણને, એને આપણે પૂછીએ કે કેટલા વાગે આવીશ, એટલે સપોઝ એમ કે 11, તો આપણે એને કહીએ કે તારી આઉટર લિમિટ 11:30 બેટા, હું ફોન નહીં કરું. અને આ સૂર એટલો બધો દ્રઢ હોય, એટલું વજન હોય કે તમે માતા પિતા છો એ વાત એને વગર કહે સમજાઈ જાય. પ્રોબ્લેમ એ છે કે આપણે મિત્ર થવું છે અને માતા પિતા પણ થવું છે, પણ એ ક્યારે એ રોલ બદલવાના છે એની સમજ આપણે કેળવવાની છે, એણે નહીં. દોસ્તી આપણે કરવી જ છે એની સાથે, આપણે એની સાથે સતત માતા પિતા નહીં રહી શકીએ એની આપણને ખબર જ છે, પણ એ સૂર ક્યારે બદલાવી નાખવાનો ને એ સૂર એને ઓળખતા શીખવાનું એ આપણે એને શીખવવાનું. મહેમાનોની સામે જ્યારે આર્ગ્યુ કરે ત્યારે માતા પિતા ચૂપ થઈ જાય, મહેમાનના ગયા પછી એને સમજાવે, ચીડાય, બૂમો પાડે, એને બદલે આપણે મહેમાનની સામે જ એને એવું કહીએ કે આપણે ખરેખર આ લોકોની હાજરીમાં આર્ગ્યુ કરવું છે બેટા, વિલ યુ લાઈક ઇટ. મને ખાતરી છે કે આ સૂરમાં પૂછાયેલા સવાલનો જવાબ આપ્યા વગર એ સંતાનની જેમ વર્તીને ત્યાંથી જતો રહેશે અથવા જતી રહેશે. આપણે જ્યારે જ્યારે આપણા બાળક સાથે વાત કરીએ છીએ ત્યારે ત્યારે આપણે દલીલમાં ઉતરી પડીએ છીએ, અને દલીલમાં ઉતરી પડીને આપણે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે લોજિકલી સાચા છીએ, એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વસ્તુઓમાં એ કન્વિન્સ નહીં થાય એવું સમજીને લાસ્ટ વર્ડ આપણો હોવો જોઈએ એવું કહીને વાત પૂરી કરતા આપણે શીખવાનું છે, એણે નહીં. અને હું, મને ખાતરી છે કે આ આ ટ્રીટમેન્ટ અથવા આ પ્રકારનું વર્તન બહુ જ અગત્યનું છે એઝ પેરેન્ટ્સ. એને 3 વર્ષના બાળકને આપણે એના ટી શર્ટ પસંદ કરવા લઈ જઈએ છીએ કે એ તો એના કપડાં જાતે જ પસંદ કરે ને, આપણને કેટલો ગૌરવ છે એનું. પણ જ્યારે એ એની કરિયર પસંદ કરવા જાય ત્યારે આપણને બહુ સમસ્યા થાય છે, એમાં આપણને સે જોઈએ છે. એ ના પાડે છે મને સાયન્સ નથી લેવું, એ પેઇન્ટર થવા માંગે છે, પણ આપણે એને અલાઉ નથી કરતા.
અને પછી જ્યારે એ અમુક રીતે સાયન્સમાં ભણતી વખતે ટીવી જોયા કરે, ભાગે, એ પરિસ્થિતિથી છટકવાનો પ્રયત્ન કરે, ત્યારે આપણે એને ફરી એકવાર એ એમ્ફેસિસ કરીને કે તારે આમ જ કરવું જોઈએ, ના, એવું નહીં થાય, એવું નહીં થઈ શકે. કરિયર ઓપ્શન્સ હવે આપણે પાસે હતા એના કરતાં ઘણા વધારે છે, અને એ ઓપ્શન્સ એને ખબર છે, આપણે એને આપવા નહીં પડે. એ ઓલરેડી નેટ પર જઈને યુનિવર્સિટીઝ શોધી ચૂક્યો છે, એણે નક્કી કરી લીધું છે કે એને ક્યાં જવું છે. તમારે માત્ર એક ફેસિલિટેટર તરીકે એની મદદ કરવાની છે, તમારે એને ગાઈડ કરવાનું છે, તમારે એને પ્રોવાઈડર અને પ્રોટેક્ટર તરીકે હેન્ડલ કરવાનું છે. તમે ઓનર નથી, આ જમીનનો ટુકડો નથી કે પ્લાન પાસ કરીને જે ઈચ્છો એ બાંધી શકે. બહુ અઘરું છે. અને હું આ ડાઈ વાતો કરું છું એવું નથી, મારો પોતાનો દીકરો આર્ટ્સમાં ભણ્યો છે, એણે આ વખતે 12th પરીક્ષા આપી અને છેલ્લી મિનિટ સુધી હી વોઝ પ્લેઈંગ મ્યુઝિક બિફોર ગોઈંગ ટુ ગીવ હિઝ એક્ઝામિનેશન, એન્ડ આઈ ટોલ્ડ હિમ કે દીકરા મહેરબાની કરીને પાસ થઈ જજે. હા, ઓકે. અને હું બધાને એક જ જવાબ આપું છું, મને બધા પૂછે કે કેવા ગયા એના પેપર્સ, ત્યારે હું બધાને એક જ જવાબ આપું છું કે એમ કે છે કે સારા. આનાથી વધારે હું કંઈ કરી શકું એમ જ નથી. હું ગમે તેટલું મને આવડતું હોય ફિલોસોફી કે સાયકોલોજી કે ઇકોનોમિક્સ, હું એને બદલે જઈને નહીં લખી શકું. શફી ઇનામદાર જેમની સાથે હું કામ કરતી હંમેશા એમ કહેતા કે એક્ટર છે ને તમારા કંટ્રોલમાં રિહર્સલ સુધી જ રહે, એકવાર પડદો ખુલે ને પછી તમારે પણ ઓડિયન્સમાં જ બેસવાનું છે. સો પડદો ખુલે છે જ્યારે તમારું બાળક ટીનેજમાં આવે છે ત્યારે પડદો ખુલી જાય છે. એ જાતે એક્ટર છે, એ જાતે પોતાના નિર્ણયો કરશે, એને જેમ કરવું હશે એમ કરશે, અને તમે જો નહીં કરવા દો તો સંઘર્ષ થશે. અગત્યનું એ છે કે એને શું કરવું એની પસંદગી એને શીખવું. અગત્યનું એ છે કે રાઇટ ચોઇસ વિથ રીઝનિંગ વિથ ધી રિપરકેશન્સ ઓફ વોટ હી ચૂઝિસ ઓર ધી રિઝલ્ટ્સ ઓફ વોટ હી ઓર શી ચૂઝિસ, એને સમજાવવાની આપણી માતા પિતા તરીકે ફરજ છે. એનાથી વધારે કંઈ થઈ શકે એમ છે જ નહીં, ભૂલી જાઓ. અને સૌથી અગત્યની વાત અને છેલ્લી વાત, આપણા પેરેન્ટ્સ સાથેના ગઈકાલ સાથેના સંબંધ, એના વિશે મારે ટૂંકી વાત એટલા માટે કરવી છે કે એમની સાથેના એક જ સંબંધ હોઈ શકે, અને એ છે થેન્ક યુના આદરના સંબંધ. માતા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે, એમણે તમારી સાથે શું કર્યું અથવા એમણે તમારી સાથે આમ કર્યું અથવા તમને આમ વાંધો પડ્યો અથવા આમ થયું અથવા તમને આમ ન કરવા દીધું ને આમ કરવા દીધું તો સારું થાત, આ બધું જ હવે બદલી શકાવાનું નથી. બદલી શકાય એમ છે તો આપણા માતા પિતાની અને આપણી આવતીકાલ, એમને કંઈ આપી શકાય એમ છે તો સમય, આ સિવાય એમને કંઈ જોઈતું પણ નથી. તમારા પિતા માટે તમે સારામાં સારા શૂઝ લઈ આવશો તો એકાદ વાર તમને ખુશ કરવા પહેરશે, પછી એમના કમ્ફર્ટના જ શૂઝ ફરી પહેરી લેશે. તમે એમના માટે સારામાં સારો સૂટ લઈ આવશો અરમાનીનો તો પણ તમને ખુશ કરવા માટે એકાદ વાર પહેરશે, એ પછી એ પેન્ટ શર્ટ જે એમને કમ્ફર્ટેબલ ધોયેલા અમુક પ્રકારના લીસા હશે એ જે પહેરશે. એમને વસ્તુઓમાં રસ જ નથી, એમને સારામાં સારો સિનિયર સિટીઝન મોબાઈલથી આગળ એ કંઈ વાપરી શકતા નથી. એમને જોઈએ છે તો એક જ વસ્તુ, અને એ છે સમય. એમની સાથે બેસીને એક સાંજ જો અઠવાડિયામાં વિતાવી શકો તો મને લાગે છે કે તમે એમને ઘણું બધું આપી રહ્યા છો. ઘણી બધી વાર એવું લાગે છે કે બહુ બોલે છે યાર, એકની એક વાત ફરી કરે છે. હા, એવું લાગે છે, પણ એમની પાસે એકની એક જ વાત વાગોળ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એમની આવતીકાલમાં બીજું કંઈ છે નહીં. સો એ એકની એક વાત કદાચ આપણે ફરી સાંભળીએ તો એમાં આપણે તો ઘસાઈ જતા જ નથી. એક બહુ સુંદર વાર્તા આપણે બધાએ કદાચ વાંચી છે, ભણ્યા છીએ, કે એક વખત જૂના ચોપડા ઉપરથી ઉતારે છે એક વેપારીનો દીકરો, અને એમાં એક ચોપડામાં એક પાનું ખોલે છે ને એમાં લખ્યું છે, બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો, અને આવું કંઈક અનેક વાર લખેલું છે. એટલે પેલો દીકરો પૂછે છે કે આ શું લખ્યું છે?
એટલે બાપ કહે છે કે એકવાર હું નામું લખતો હતો બેટા, ને તું એક સરખું બોલતો હતો ને આ ભૂલમાં મારથી લખાઈ ગયું. આપણે બધા જ આપણા માતા પિતા પછી દાન કરતા હોઈએ છીએ, અગિયારસો કરતા હોઈએ છીએ, તકતીઓ મુકાવવા માટે બેચેન હોઈએ છીએ મંદિરોમાં, વૃદ્ધાશ્રમોમાં, પણ આ બધું નહીં કરીએ તો ચાલશે, કારણ કે એ તો જોવા આવવાના નથી. મેં એક લેખ લખેલો કે ગળગળા આવાજે અપાતી શ્રદ્ધાંજલિનું સટ્ટા બજાર, જે ગુજરી જાય છે ને એને માટે નથી આવતા લોકો શ્રદ્ધાંજલિમાં કે બેસણામાં, જે રહી ગયા છે ને એ કેટલા મહત્વના છે એને માટે આવે છે. સો આઈ ઓલવેઝ ફીલ કે માણસ જીવતો હોય, તમારી સાથે હોય, તમારી આસપાસ હોય, ત્યાં સુધીમાં એને જે આપી દેવાય આપી દેવાનું, એમને થેન્ક યુ કહી દેવાનું, એમને વાલ કરી લેવાનું, એમને સમય આપી દેવાનો. એ પછી ગમે તેટલો અફસોસ થશે, એ પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરી શકે. માતા પિતા ગઈકાલ છે એ સત્ય છે, એમની પાસે બહુ આપવાનું કદાચ હવે નથી રહ્યું એ સત્ય છે. તમે બહુ સ્માર્ટ છો, તમારી પાસે બધી જ આવડત છે, તમે દુનિયાને નવી નજરે જોઈ રહ્યા છો, સત્ય છે. પણ આ નવી નજર તમને એમણે આપી છે એ પણ એટલું જ સત્ય છે. મારા પિતા ગુજરી ગયા 21 ઓગસ્ટ, અને હું 22 ઓગસ્ટે IMA કાર્યક્રમમાં આવેલી રાજકોટ, વેરી નેક્સ્ટ ડે. અને ત્યારે મેં એક જ વાત કહેલી કે એમને જો કોઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તો એ આ જ રીતે આપી શકાય, બીકોઝ એમણે ગઈકાલ સાંજ સુધી કામ કર્યું છે, તો હવે આવતીકાલ સવારથી કામ કરવા માંડવું એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ છે. એ જ્યારે બીમાર હતા ત્યારે મેં બહુ કાર્યક્રમો સળંગ કેન્સલ કરેલા, કારણ કે એમને પેનક્રિયાઝનું કેન્સર હતું અને મને ડૉક્ટર્સે કહેલું કે બહુ એમની પાસે સમય નથી, એટલે મેં સિરિયલથી કાર્યક્રમો કેન્સલ કરેલા. અને એ વખતે બધા એમ માનતા હતા કે આ ખરી છે, એવા તે કેવા બીમાર છે, પણ મને ખબર હતી. પણ એ ગુજરી ગયા પછી ઘેર બેસી રહેવાનો અર્થ નહોતો. એમને જ્યારે સમય જોઈતો હતો ત્યારે મેં આપ્યો હતો, હવે બીજે દિવસે સવારે વિધિઓ કરવા મને ઘરે નથી રહેવું. આ એમની પાછળ મેં નથી કોઈ બેસણું કર્યું, નથી મેં કોઈ પણ પ્રકારના પુસ્તકો છાપ્યા, નથી કોઈ સ્મૃતિ ગ્રંથો છાપ્યા, કશું જ નથી કર્યું. હું જે રીતે રાત દિવસ કામ કરું છું અને જે રીતે ગુજરાતી ભાષાનું કામ કરું છું એ એમના માટેની તકતી છે, આટલું જ મારે કરવું છે. હું પણ નહીં હોઉં કાલે. અને આપણે આ બધા જ ભૂલી જઈએ છીએ. યક્ષ પ્રશ્ન નામની એક બહુ સુંદર મહાભારતની કથા સાથે હું મારી વાત પૂરી કરું કે બધા જ પાંડવો પાણી પીવા જાય છે અને એક પછી એકને યક્ષ પ્રશ્નો પૂછે છે અને કે જવાબ નહીં આપે તો મરી જઈશ, અને 4 પાંડવો મૃત્યુ પામે છે અને યુધિષ્ઠિર જાય છે પાણી પીવા અને યક્ષ એને કહે છે કે 1 મિનિટ સવાલનો જવાબ આપ, નહીં તો તને મારી નાખીશ. અને પૂછે છે કે આ દુનિયાનું, એટલે યુધિષ્ઠિર કહે છે કે હું મારી યથાશક્તિમાંથી જવાબ આપીશ, પૂછો. એટલે એને પાંડવ 4 મરી ગયા છે. પછી યક્ષ પૂછે છે કે આ દુનિયાનું મહાન આશ્ચર્ય શું છે, અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ દુનિયાનું મહાન આશ્ચર્ય એ છે કે આપણે બધા જ મરી જવાના છીએ અને છતાંય બધા એવી રીતે જીવે છે કે હું અમર છું ને આ બધા જવાના. મૃત્યુ નિશ્ચિત છે, એના કારણો જુદા જુદા હોઈ શકે, પણ જો જવાના જ છીએ તો જે જઈ રહ્યા છીએ એને બહુ જ ભાવભરી વિદાય આપીએ, એટલું તો કરી જ શકીએ. જેમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે એમને કમસે કમ સ્ટેશન સુધી એવી રીતે લઈ જઈએ કે ખૂબ આનંદથી જાય એમની જર્નીમાં, તો કદાચ એવું બને કે આપણે જ્યારે જઈશું ને ત્યારે આપણને થોડા મૂકવા આવશે. આમાં બહુ કંઈ કરવાનું નથી. કલોર આએંગે નગમો કી ખીલતી કલિયા ચુનને વાલે, મુજસે બહેતર કહેને વાલે તુમસે બહેતર સુનને વાલે, ક્યું કોઈ મુજકો યાદ કરે, મસરૂફ જમાના મેરે લીએ ક્યું વક્ત અપના બરબાદ કરે. આ તો જ થશે જો કોઈને ફૂલ ફ્લેજેડ ચાહી શકશો, જો કોઈને ફૂલ ફ્લેજેડ માફ કરી શકશો, જો કોઈને ફૂલ ફ્લેજેડ એટલો સ્નેહ આપી શકશો કે એ માણસ તમને યાદ કરે ને તો એના ચહેરા પર સ્મિત આવી જાય. બધાની સાથે રોજે રોજ ફોન પર વાત કરવી જરૂરી નથી. વોર્મથ નામનો એક શબ્દ અંગ્રેજી પાસે છે, હૂંફ નામનો એક શબ્દ ગુજરાતી પાસે છે. આ હૂંફ એવી વસ્તુ છે કે એને એવી ખબર હોય જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં હું પાછી આવું, કે હું ફોન કરીશ ને તો એ માણસ મને સાંભળશે,
સ્નેહથી, સદભાવથી, સમજથી, બસ આટલી જ અપેક્ષા હોય છે. કોઈ કોઈનું દુઃખ ખરેખર લઈ લેતું જ નથી, લઈ શકતું જ નથી. બહુ સુંદર મુનવ્વર રાણાનો એક શેર મને બહુ ગમે છે. કુછ એસે મેને અપને કો આઝાદ કિયા, કુછ એસે મેને અપને કો આઝાદ કિયા, કુછ લોગો સે માફી માંગી, કુછ લોગો કો માફ કિયા. આપણે બધાને સુખી થઈ જવું છે, પણ સુખના સહેલા રસ્તા પરવડતા નથી. ગુલઝારની એક બહુ સરસ નઝમ મને બહુ ગમે છે. મુજકો ભી તરકીબ સિખા કો યાર જુલા હે, મુજકો ભી તરકીબ સિખા કો યાર જુલા હે, વણકર અક્સર તુજકો દેખા હે કે તાના બુનતે જબ કોઈ ધાગા ટૂટ ગયા યા ખતમ હુઆ તો ઓર સિરા કોઈ જોડ કે ઉસમે આગે બુનને લગતે હો. નવી પેઢી પાસે એક બહુ અદ્ભુત શબ્દ છે, એ છે મૂવ ઓન. આપણી પાસે નથી, આપણે સ્ટક થઈ જઈએ છીએ. જબ ભી તુજકો દેખા હે કે તાના બુનતે જબ કોઈ ધાગા ટૂટ ગયા યા ખતમ હુઆ તો ઓર સિરા કોઈ જોડ કે ઉસમે આગે બુનને લગતે હો, લેકિન એક ભી ગાંઠ ગિરહ બુનતર કી નજર નહીં આતી હૈ મેરે યાર જુલા હૈ, લેકિન એક ભી ગાંઠ ગિરહ બુનતર કી નજર નહીં આતી હૈ મેરે યાર જુલા હૈ. મેને તો એક બાર બુના થા એક હી રિશ્તા, મેને તો એક બાર બુના થા એક હી રિશ્તા, લેકિન ઉસકી સારી ગિરહ સાફ નજર આતી હૈ મેરે યાર જુલા હૈ. મુજકો ભી તરકીબ સિખા કો યાર જુલા હૈ, મુજકો ભી તરકીબ સિખા કો યાર જુલા. આપણા વડીલોને, આપણા માતા પિતાને, આપણા ગુરુજનોને સ્નેહ અને સમય આપી શકાય, આપણા સંતાનને સમજ અને સંસ્કાર આપી શકાય, તો હું માનું છું આપણી જોબ પૂરી થઈ. ઓલ વી કેન ગીવ ઇઝ રૂટ્સ એન્ડ વિંગ્સ ટુ અવર ચિલ્ડ્રન. રૂટ્સ વિલ કીપ ધેમ સ્ટેડી એન્ડ વિંગ્સ વિલ મેક ધેમ ફ્લાય. આવતીકાલ પાસે ઘણું બધું છે ને આવતીકાલના ગર્ભમાં ઘણું બધું છે. આપણને ખબર નથી કે આપણે ક્યાં જઈશું ને આપણા સંતાનો ક્યાં જશે, પણ આપણા સંતાનો જ્યાં હોય ત્યાં આપણને જ્યારે યાદ કરે ત્યારે ચહેરા પર સ્મિત હોય ને આંખમાં પાણી હોય, તો હું માનું છું કે આપણે આપણું કામ પૂરું કરી. અને સાથે જ આપણે આપણા માતા પિતાને જ્યારે યાદ કરીએ ત્યારે કમસે કમ એક વાર એમ થાય કે આ જે બે પગે હું અહીંયા ઊભી છું, કે હું જે કહી રહી છું, કે જે પામી છું, કે જે કંઈ જયપ્રકાશભાઈએ મારા વિશે કહ્યું એ સાંભળતા જો એકવાર આપણા માતા પિતાનો વિચાર આપણે કરી લઈએ, કરી શકીએ, તો હું માનું છું કે એ થેન્ક્સ ગિવિંગથી મોટો આપણી પ્રવૃત્તિ અથવા આપણી વૃત્તિ અથવા આપણી જે કોઈ સેવા ગણો તે છે. જાવેદ અખ્તરના પિતાએ એમને કહ્યું હતું કે જબ હમ નહીં રહેંગે તો બહોત યાદ કરોગે, અને હું માનું છું કે બધા સાથે એમ જ થતું હોય છે. માણસ ન રહે ત્યારે એને યાદ કરીને દુઃખી થવું એના કરતાં માણસ ન રહે ત્યારે એને યાદ કરીને સુખી થવું વધારે સરળ છે. અફસોસ આપણા હાથમાં રહી જાય એને બદલે સંતોષ આપણી પાસે હોય કે મારાથી જે થયું તે બધું જ મેં કર્યું છે મારા માતા પિતા માટે, તો હું માનું છું કે એનાથી વધારે બીજી કોઈ મૂડી નથી. કારણ કે આપણે બધા જ વૃદ્ધ થવાના છીએ, બધા જ એકની એક વાત કરવાના છીએ, બધા પાસે સમય સિવાય કંઈ નહીં હોય, અને બધા જ નવરા ધૂપ હોઈશું. માનસિક રીતે તો હોઈશું જ. એને બદલે જો એ અત્યારે નવરા ધૂપ બેઠેલા માણસોને ટીવીના રિમોટને બદલે થોડાક સમય માટે આપણી સાથે વાત કરવા મળે, તો હું માનું છું સંતાન તરીકે આપણે આપણી જોબ પૂરી કરીએ. Thank you so much.